અમે બધાને સાથે લઈને ચાલીએ છીએ. ઘટના મેસેજ શું આપે છે? એક તો શિક્ષણ જગત માટે રેગિંગની ઘટના શું મેસેજ આપે છે અને આપે કીધું કાસ્ટિઝમની વાત. સર, સૌથી પહેલા સૌથી આ બહુ સ્ટ્રોંગ મેસેજ ફરી જઈ રહ્યો છે. આપણે બધાએ જાગવાની જરૂર છે. આપણે બધા જેટલા ઇન્ડિયન્સે જાગવાની જરૂર છે કે આ પાછો ઝઘડો રેગિંગ રેગિંગ એટલે યુઝ થયો વર્ડ કારણ કે આ કોલેજમાં થયો. અગર કોલેજની બહાર થતો તો આનો વર્ડ રેગ નહીં થતો. આ પેલો પિક્ચરોમાં પેપરોમાં નહીં આવતા. દલિત ને મોટર બાઇક હતો તો પેલી શું કે દાંડી મારી, એવું આવત, શોષણ થયું, એવું આવત. આ જસ્ટ કોલેજ છે એટલે રેગિંગ યુઝ વર્ડ થઈ ગયો છે આમાં. પણ અનફોર્ચ્યુનેટલી આજે માઇન્ડસેટની જે આપણે વાત કરીએ છીએ, આપણો દેશ આગળ નહીં, એક કદમ આગળના બધા ચાર કદમ પાછળ થઈ રહ્યું છે. એટલે તમારે ને મારે બધા જાગવાની જરૂર છે. એક પોઈન્ટ હવે એડ્યુકેશન ના રેગિંગ ના પોઈન્ટ ઓફ વ્યુ થી એ ઇમ્પોર્ટન્ટ છે કે જ્યારે રેગિંગ ક્રિમિનલ લો ક્રિમિનલ થઈ ગયું છે, લો કે ક્રિમિનલ કહેવાય, બરોબર છે. કોલેજોએ હવે મને હજી ખબર નથી પડતી કે એચએલ કોલેજ એ તો આટલી પ્રતિષ્ઠિત કોલેજ છે, મેં એની જોડે ઘણું કામ કર્યું છે. એ લોકોના જે શું કહેવાય મેનેજમેન્ટ છે, બહુ જ એક્ટિવ મેનેજમેન્ટ છે. એ મેનેજમેન્ટે શું સ્ટેપ્સ લીધા? કારણ કે અગર એ મેનેજમેન્ટે બી સ્ટેપ્સ લીધા તો આ દીકરાને પેલું શું ફિનાઇલ પીવાની જરૂર ના પડત. એટલે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એ આપણી પાસે અત્યારે ખબર નથી, પણ એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે એન્ટીમાં ફરિયાદ નોંધાઈ હોય તો આપણે લાગે છે કે કોલેજ સત્તાવાળાઓ સામે પણ કોઈ પગલા લેવામાં આવી શકે? એન્ટી રેગિંગ સેલ વાળા જોડે પૂછવામાં તો આવશે કે ભાઈ તમે આની ઇન્કવાયરી શું કરી? યુજીસી પૂછી શકે. કારણ કે અત્યારે એક બીજી વાત, યુજીસી ની સાઈટ પર હવે બીજી વાત, અમને ખબર નથી, અમે જાણવા ના ચાલે. હે, ના ચાલે. તમારા કોલેજ ના છોકરા જોડે થાય તો ના ચાલે. બિલકુલ, કોલેજ એવું ના કહી શકે કે જાણબારા ઘટના થઈ છે. કોલેજ એવું નથી. સવાલ એ છે કે એબીવીપી ને એનએસયુઆઈ ને બી ખબર નથી, ઘટના બની જાય છે. સાહેબ, તમે એ લોકો ને એબીવીપી એનએસયુઆઈ આ સ્ટુડન્ટ બોડી છે, અમે તપાસ ઈચ્છે છે. અમે વિદ્યાર્થીઓને એવું ઈચ્છે છે. ઠોકર ઠોકર છે. બિલકુલ, એવો દાખલો બેસાડો જોઈએ ગુજરાતમાં ફરીથી આ પ્રકારે. ગુજરાતની કોઈ પણ સંસ્થામાં